નમસ્કાર અને ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે ને તમારી સાથે હું છું ધ્રુવી. સમાચારની શરૂઆતમાં વાત કરવામાં આવી તો રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકા ગ્રામ પંચાયત કોમ્પ્યુટર શાસક મંડળ પોતાની પડતર માંગોને લઈને કામગીરીનો બહિષ્કાર કરવાની ચીમકી સાથે આવેદન પત્ર પાઠવ્યું હતું. ગુજરાત સરકારની ગ્રામ વિશ્વ ગ્રામ યોજના હેઠળ વીસી છેલ્લા 14 વર્ષથી વગર પગારે કમિશન પર કામ કરી રહી છે. સરકાર દ્વારા વીસીના હિત માટે પગલાં ભરવા જોઈએ, પરંતુ વીસીના હિત માટે કોઈ પગલાં ભરવામાં ન આવતા વીસીને કોઈ લાભ કે પગાર ધોરણ બાબતે વિચારણા ન કરતા વીસી મંડળ દ્વારા અનેક વખત રજૂઆત કરવા છતાં આનું નિરાકરણ આવતું નથી, જેથી રાજ્ય મંડળ તથા તાલુકા દ્વારા તેમજ ધોરાજી તાલુકા વીસી મંડળ દ્વારા પોતાની માંગણીઓને લઈને કામગીરી નો બહિષ્કાર કરવાનો નિર્ણય લેવાયો છે, જેમાં છેલ્લા 14 વર્ષથી કમિશન પર કામ કરતા હોય તેવા કમિશન વધારવાને બદલે ઘટાડવું તથા મોંઘવારીના સમયમાં કમિશન પર કામ કરવું તેમ પોસાય તેમ નથી. વીમા કમિશનનો લાભ કમિશન પ્રથા બંધ કરીને કાયમી કરી પગાર ધોરણ નક્કી કરવું જેવી માંગણીઓ બાબતે ધોરાજી પ્રાંત અધિકારી તથા તાલુકા ટીડીઓને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. જો આગામી દિવસોમાં માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો તારીખ 1/10/2020 વીસી દ્વારા થતી કામગીરી બંધ કરી કામથી અળગા રહેવાનો નિર્ણય કરાયો છે. વીસી કર્મીઓએ બાયો ચડાવી અને સરકાર સામે પોતાની માંગણીઓને લઈને સૂત્રોચ્ચાર કર્યા હતા. અને નજીવા કમિશન ઉપર કામ કરી રહ્યા છીએ. અમારી માંગણી એવી છે કે સરકારશ્રી અમને વર્ગ 3નો દરજ્જો આપી અને પગાર ચાલુ કરે, તેમજ અમે જે આગળ કામ કરેલ છે મગફળી ઓનલાઈન રજીસ્ટ્રેશન તેમજ સહાયનું રજીસ્ટ્રેશન કરેલ છે તેમનું ચૂકવણું તાત્કાલિક ધોરણે કરે, અને અમે જો આ કામગીરી આગળ ચાલુ રાખવી હોય તો અમારા સરકારને એવી ચીમકી છે કે અમારી તમામ માંગ સ્વીકારવામાં આવે, અને જો સ્વીકારવામાં નહીં આવે તો તારીખ 1થી અમે તમામ તાલુકાના વીસીઓ હડતાલ ઉપર જઈએ છીએ, તેમજ હડતાલ સમેટવા માટે જો સરકાર અમારા બધા નિર્ણયો માની લેશે તો અમે આગળ પાછળ કામ ચાલુ કરી દેશું. ધોરાજી તાલુકાના તમામ ગામના કોમ્પ્યુટર ઓપરેટરો આજરોજ અમારી જૂની પડતર માગણીઓને લઈને આવેદનપત્ર અપાવ્યા છીએ. મારી માગણી એવી છે કે 14 વર્ષથી જે કામ કરે છે ગ્રામ પંચાયતમાં કોમ્પ્યુટર ઓપરેટરો, એમને નજીવું કમિશન મળે છે, તો કમિશન અને પીપીપી મોડેલ રદ કરી અને અમારી માગણી એવી છે કે અમને કાયમી કરે અને પગાર આપે. ને બીજું કે અમારા જે કંઈ કર્મચારીઓ ઘણો ટાઈમથી કામ કર્યા છે, મગફળીનું વેતન અને એનું કમિશન બધું બાકી છે, તો સરકાર તાત્કાલિક ધોરણે ને આપે, અમારી માગણી એ જ છે અને અમને ન્યાય આપે સરકાર. બ્યુરો રિપોર્ટ અને ગુજરાત ન્યૂઝ ધોરાજી. બનાસકાંઠાની બનાસ ડેરીની ચૂંટણી યોજાઈ રહી છે, ત્યારે બનાસકાંઠાની બનાસ ડેરીની ચૂંટણીના ઉમેદવારી ફોર્મ ભરવાના અંતિમ ચરણમાં કાંકરેજ તાલુકામાં અર્ધા પટેલે કાંકરેજ મામલતદાર કચેરીએ ઉમેદવારી નોંધાવી છે. બનાસકાંઠાની બનાસ ડેરીની ચૂંટણી યોજાઈ રહી છે, ત્યારે કાંકરેજમાંથી બનાસ ડેરીના ડિરેક્ટર તરીકે અણધા પટેલે ઉમેદવારી નોંધાવી હતી. આજરોજ સવારે 10 કલાકે થરાજ ઇનિંગમાં તાલુકાના સર્વે સમાજના આગેવાનો તેમજ ડેરીના ચેરમેન મંત્રીઓ બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા. તમામ લોકોએ એકજૂથ થઈને અણધા પટેલને સમર્થન આપી હાકલ કરી હતી. બનાસ ડેરીના ચેરમેન અને ગુજરાત સરકારના પૂર્વ મંત્રી શંકર ચૌધરીએ અણધા પટેલને બિનહરીફ કરવા તાલુકાના આગેવાનોને ડેરીના ચેરમેન મંત્રીઓને હાકલ કરી હતી. આ પ્રસંગે બનાસ ડેરીના ચેરમેન અને ગુજરાતના પૂર્વ મંત્રી શંકર ચૌધરી તેમજ કાંકરેજ તાલુકાના પૂર્વ ધારાસભ્ય મગનસિંહ વાઘેલા, સુખદેવસિંહ સોઢા, અમૃત દેસાઈ, એમએલ ચૌધરી, પ્રહલાદસિંહ વાઘેલા, કલા પટેલ, પૃથ્વીરાજસિંહ વાઘેલા, ઈશ્વર પટેલ, રમેશ ઠક્કર, ગોપાળ સોલંકી, હંસપુરી ગોસ્વામી, અમિત દેસાઈ, ભૂપાજી ઠાકોર, ઈશ્વર દેસાઈ, હેમુ જોશી, ડીટી જાલેરા, બચુજી ઠાકોર, ગિરીશ પટેલ, તાલુકા પૂર્વ હસકોવન સિરવાડિયા, રામેશ્વર સિરવાડિયા, પ્રવીણ વાઘેલા વગેરે બહોળી સંખ્યામાં અણધા પટેલના સમર્થનમાં જોડાયા હતા. આજે બનાસ ડેરીની જે ચૂંટણી છે એમાં કોંકરેજ તાલુકાના પ્રતિનિધિ તરીકે હું ફોર્મ ભરવા માટે અહીંયા મામલતદાર કચેરી શિહોરી આવ્યો છું. મારા બધા જ આગેવાનો, આ તાલુકાના બધા જ વડીલો અને તમામ પક્ષો, ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી ભાઈ શ્રી ભારતસિંહ હોય કે કોંગ્રેસના પ્રમુખ હોય હેમુભાઈ, એટલે તમામ પક્ષો અને તમામ તાલુકાના આગેવાનો અને અમારા ભાજપના પ્રમુખ ઈશ્વરભાઈ, એટલે બધા જ પક્ષોએ સાથે મળીને મને સંપૂર્ણ ટેકો આપ્યો છે કે ભાઈ આ તાલુકાનો વિકાસ
કરવો હોય, આ તાલુકામાં વધારાના કામો લાવવા હોય, કંઈક કામ કરાઈ શકે એવી આપણે એમને શક્તિ આપીએ અણધાભાઈને, કે જેના થકી પોતે ડેરીની અંદર હોય કે બેંકની અંદર હોય કે સંઘની અંદર હોય, તો વધારેમાં વધારે તાલુકાના લોકોને ફળદાયી કામ થાય એના માટે મને સંપૂર્ણ લોકોએ ટેકો આપ્યો છે. અને બધા જ સમાજના આગેવાનોએ પણ મને ખૂબ બળ પૂરું પાડ્યું છે અને એમને ટેકો આપ્યો છે, મને ખૂબ ખુશી છે. અને લગભગ આપણા તાલુકાની અંદર આ બધા આગેવાનોએ આજે કીધું છે એ પ્રમાણે બધા જ સમજાઈ અને બિનરી ચૂંટણી થશે એવો પ્રયત્ન પણ કરવાના છે. એટલે બધા જ આગેવાનોનો અને મતદારોનો ખૂબ ખૂબ આભારી છું અને આ તાલુકાના તમામ આગેવાનો પણ આભારી છું. જેહરસિંહ વાઘેલા, એનએસ ગુજરાત ન્યૂઝ, કાંકરેજ. ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી 8 બેઠકની અને મધ્યપ્રદેશની 16 બેઠકની પેટા ચૂંટણીની આજે જાહેરાત થઈ છે. ગુજરાતની 8 બેઠકની પેટા ચૂંટણી કોરોનાની મહામારી વચ્ચે જાહેરાત કરાઈ છે. બંને રાજ્યોની પેટા ચૂંટણી માટે 3 નવેમ્બરે મતદાન અને 10 નવેમ્બરના રોજ મતગણતરી યોજાશે. ગુજરાતના મુખ્ય રાજકીય પક્ષ ભાજપ અને કોંગ્રેસ પણ પૂરજોશમાં બેઠકોનો દોર શરૂ કર્યો છે. રાજ્યસભાની ચૂંટણી દરમિયાન માર્ચ મહિનામાં કોંગ્રેસના અબડાસા, ધારી, ગઢડા, ડાંગ અને લીંબડે બેઠક પરથી અનુક્રમે પ્રદ્યુમનસિંહ જેવી, કાકડિયા, પ્રવીણ મારુ, મંગળ ગાવિત, સોમાભાઈ પટેલે રાજીનામા આપ્યા હતા. ત્યાર પછી જૂન મહિનામાં કરજણના અક્ષય પટેલ કપરાડા બેઠક પરથી, જીતુ ચૌધરી અને મોરબી બેઠક પરથી બ્રિજેશ મિરજાએ રાજીનામા આપ્યા હતા. આમ બે તબક્કામાં 8 બેઠક ખાલી થઈ છે અને ગુજરાત વિધાનસભાની ગઢડા, લીંબડી, ડાંગ, ધારી, કરજણ, મોરબી, અબડાસા અને કપરાડા આ 8 બેઠક પર પેટા ચૂંટણી યોજાવાની છે. અગાઉ આ 8 બેઠક પર કોંગ્રેસનો વિજય થયો હતો, જ્યારે પરિણામે કોંગ્રેસ દ્વારા આ બેઠક માટે સક્ષમ ઉમેદવારોની શોધ ચલાવવામાં આવી હતી. આ માટે બેઠક દીઠ આગેવાનોને જવાબદારી સોંપવામાં આવી હતી, જેની પ્રાથમિક 3 નામોની યાદી હાઈકમાન્ડ સમક્ષ મોકલી આપવામાં આવી છે. હાલના કોરોના સંજોગોમાં વર્તમાન ગુજરાત અને કેન્દ્રની ભાજપ સરકારની કામગીરી ખરડાયેલી છે. એક બાજુ ગરીબી, મોંઘવારી, ભ્રષ્ટાચાર અને બેરોજગારીના મામલે પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠી છે, તેને ધ્યાનમાં રાખીને પેટા ચૂંટણીની રણનીતિ કોંગ્રેસ દ્વારા તૈયાર કરાઈ છે. કેન્દ્ર સરકાર દ્વારા પસાર કરવામાં આવેલા કૃષિ કાયદાના વિરોધમાં દેશવ્યાપી વિરોધના વંટોળ ઉપડ્યા છે. એવા સંજોગોમાં વધુ ને વધુ બેઠકો જીતવા કોંગ્રેસ કમર કસી રહી છે. બ્યુરો રિપોર્ટ, એનએસ ગુજરાત ન્યૂઝ. તો હાલના સમાચારોમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો એનએસ ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.